ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. અમૂલ્ય વર્તમાનનો સદુપયોગ કરો. જન્મ અને મૃત્યુની વચ્ચે આપણે જીવીએ છીએ. વર્તમાન ખૂબ ઝડપથી ભૂતકાળ તરફ દોડે છે. ભૂતકાળ અને મૃત્યુ એક જ વસ્તુ છે. કહેવાય છે કે મર્યા પછી મનુષ્ય ભૂત બને છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દરેક ચીજ મળે છે અને ભૂતકાળ બની જાય છે. જ્યારે કોઈ વસ્તુની સત્તા પૂર્ણ રૂપે સમાપ્ત થઈ જાય છે ત્યારે તેનું મૃત્યુ કહેવાય છે. પરંતુ આંશિક મૃત્યુ તો જન્મથી જ શરૂ થઈ જાય છે. બાળક જન્મ પછી મોટું થાય છે, વિકાસ કરે છે, તેની તેની યાત્રા મૃત્યુ તરફ હોય છે. સંસારમાં દરેક વસ્તુનું તથા મનુષ્યના શરીરનું નિર્માણ પણ એવા તત્વોથી થયું છે જે દરેક ક્ષણે બદલાય છે. એમનું ચક્ર ભૂતકાળને પાછળ મૂકીને ભવિષ્યને પકડતા પકડતા પ્રત્યેક ક્ષણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વ એક પળ માટે પણ સ્થિર નથી રહેતું. અણુ પરમાણુથી માંડીને વિશાળ ગ્રહો પણ પોતાની યાત્રા અવિરત ચાલુ રાખે છે. આપણું જીવન દરેક ક્ષણે થોડું થોડું મળી રહ્યું છે. આ જીવનરૂપી દીપકનું તેલ ધીમે ધીમે ઓછું થતું હોય છે. આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ અને વર્તમાનને ભૂતકાળમાં ખોળામાં નાખતા જઈએ છીએ. આ બધું જોવા છતાં પણ આપણે એ વિચારતા નથી કે શું વર્તમાનનો આપણને સદુપયોગ કરી રહ્યા છીએ ખરા. વર્તમાન આપણા હાથમાં છે. જો આપણે ઈચ્છીએ તો એનો સદુપયોગ કરીએ ને આ નશ્વર જીવનમાં થોડો અનશ્વર લાભ મેળવી શકીએ છીએ. અખંડ જ્યોતિ, જૂન 1947, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.